નવસારીના વિચલપુર સહિત સમગ્ર સમાવિષ્ટ ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ ન થતા મહિલા કોંગ્રેસ દ્વારા પાણી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા કોંગ્રેસે ચીફ ઓફિસરની ચેમ્બર બહાર માટલા ફોડી અને વિરોધ નોંધાવ્યો હતો. નવસારીમાં મધુર જળ યોજના અંતર્ગત છેલ્લા અનેક સમયથી પીવાના સ્વચ્છ પાણી પાલિકા દ્વારા ઉપલબ્ધ ન થતા સમગ્ર શહેરના લોકો વેચાતું પાણી લઈ અને પીવા માટે મજબૂર બન્યું છે. જેથી કોંગ્રેસ દ્વારા પાણી યાત્રાનું આયોજન કરીને ભાજપના શાસન અને પાલિકાની નીતિનો વિરોધ કર્યો છે. શિવાજી ચોકથી વાયા ફુવારાથી પાલિકા કચેરી સુધી પહોંચી અને ચીફ ઓફિસરની બહાર મહિલા કોંગ્રેસ દ્વારા માટલા ફોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જે બાદ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જીવન માટે પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે, જોકે પાલિકા વેરો વસૂલીને પણ પીવાલાયક સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન કરતા શહેરીજનો છેલ્લા અનેક સમયથી પૈસા ખર્ચી અને પાણી પીવા મજબૂર બન્યા છે. જ્યારે આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કાર્યકારી પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં વિજલપુરના શિવાજી ચોકથી પાલિકા કચેરી સુધી પાણી યાત્રા સ્વરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા કાર્યકરોએ ઉગ્ર દેખાવો કરી માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. લોક પ્રશ્નોને લઈને જિલ્લા કોંગ્રેસ હવે ઉગ્ર વલણ અપનાવી રહી છે. આજે અમે નવસારીના જે પાણીના પ્રશ્નો છે એના માટે પાણીની પદયાત્રા કરી રહ્યા છે. શિવાજી ચોકથી નીકળી ફુવારા થઈને અમે નગરપાલિકા જઈશું અને ત્યાં આવેદનપત્ર આપીશું. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અહીં શાસન છે, પરંતુ એઓ અહીં નવસારીની જનતાને પાણી આપવામાં સૌ નિષ્ફળ રહ્યા છે. શંકરસિંહ વાઘેલાજીએ એક સમયે 5 કરોડ 37 લાખ રૂપિયાની પાણીની મધુર જળ યોજનાની જાહેરાત કરી હતી, ત્યારબાદ એ યોજના વધતી વધતી 35 કરોડ રૂપિયા એ જઈને પહોંચી છે, પરંતુ હજી સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે આજે અમે પાણીની માંગણી કરવા માટે અહીંથી પદયાત્રા કરીશું. જો આવનારા સમયમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને પાણી લોકોને પૂરું પાડવામાં સરકાર શ્રી નિષ્ફળ નીવડશે, તો આના કરતાં પણ ઉગ્ર દેખાવો અમે કરીશું. હાલમાં જે રીતે કોંગ્રેસ પ્રદર્શન કરી રહી છે કે પદયાત્રા કરીને જે પણ કાર્યક્રમ કરી છે તેના અંદર સરકાર શ્રી દ્વારા એમને ડિટેન કરવામાં આવે છે, તો કોંગ્રેસની હવે કઈ રીતે રણનીતિ રહેશે કે આજે ડિટેન કરવામાં આવે? જો આજે ડિટેન કરવામાં આવશે તો અમે સરકારશ્રીને પણ રજૂઆત કરીશું, પોલીસ તંત્રને પણ પ્રશ્ન પૂછીશું કે અમે લોકોને જો પ્રશ્નોની રજૂઆત કરવાના હોય, લોકોના પ્રશ્નો જો રજૂઆત નહીં કરવા દેવાના હોય, તો આવા સમયે અમે કેવી રીતે રજૂઆત કરવી? જો લોકશાહી પર તરાપ મારશે તો અમે પોલીસ તંત્રને પણ પૂછીશું અને આવનારા સમયમાં પોલીસની સામે પણ દેખાવો કરવા માટે અચકાઈશું નહીં. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નવસારી શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આજે પાણી યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પાણી યાત્રામાં જુદા જુદા વિસ્તાર અને જુદા જુદા વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી પાણી મળી ન રહ્યું હતું, એના માટે પદયાત્રા કરીને અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. અમને જો ટૂંક સમયમાં દરેક જગ્યાએ નવસારીના શહેરીજનોને પાણી ચોખ્ખું પીવાનું મળશે નહીં, તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને શહીદ ભગતસિંહ ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરીશું. પણ નવસારીની શહેરજન સાથે કોંગ્રેસ છે અને કોંગ્રેસ પાણી અપાવશે.